3.1 પહેલાંની થિયરી પૂરી થઈ ગઈ. હવે આપણે સ્વાધ્યાય 3.1 સ્ટાર્ટ કરીએ છીએ. બહુ સરળ છે અને હું તમને ડાયરેક્ટ આમાં સમજાવું છું, ટાઈમ બચે એ માટે. જ્યાં ગણીને લખવા જેવું હશે ત્યાં આપણે ગણીને પણ સમજીશું. 3.1માં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. અહીંયા આપણને શ્રેણીક આપ્યો છે, જેની આ પહેલી હાર, આ બીજી હાર, ત્રીજી હાર, ત્રણ હાર, એક, આ બે, આ ત્રણ ને આ ચાર, કુલ ચાર સ્તંભ આ પ્રકારનો શ્રેણીક છે. આ શ્રેણીક માટે આપણે એક, બે, ત્રણ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે શ્રેણીકની કક્ષા, બીજો પ્રશ્ન છે ઘટકોની સંખ્યા, અને ત્રીજો પ્રશ્ન છે ઘટકો લખવાના છે કયા, A13, A21, A33, A24 અને A23. ચાલો જોઈ લઈએ. પહેલા પ્રશ્ન જવાબ શ્રેણીકની કક્ષા. કક્ષા વિશે આપણે શું સમજ્યા, તો શ્રેણીકની હાર કેટલી થઈ, ત્રણ, અને સ્તંભ કેટલા થયા, ચાર થયા. ત્રણ હાર, ચાર સ્તંભ, એટલે શ્રેણીકની કક્ષા થઈ 3x4, 3x4. સમજાઈ ગયું, ક્લિયર? ઓકે. બીજો પ્રશ્નનો જવાબ ઘટકોની સંખ્યા આપણે કહેવાની છે. કોઈપણ શ્રેણીક જો m x n પ્રકારનો હોય, કયા પ્રકારનો, m x n, તો એના ઘટકોની સંખ્યા થાય m × n. તો અહીંયા m એટલે 3 છે, n એટલે 4 છે, એટલે આ શ્રેણીકના કુલ ઘટકોની સંખ્યા કેટલી, તો એની કક્ષામાં જે આંકડા હોય એ બંનેનો ગુણાકાર, એટલે જવાબ થઈ ગયો 12. અને આપણે અહીંયા ગણી પણ શકીએ છીએ કે ભાઈ આ શ્રેણીકમાં કુલ 12 સભ્યો અથવા તો 12 ઘટકો આવેલા છે. ત્રીજો જવાબ, આપણે અહીંયા 5 ઘટકો લખવાના છે. એમાં પહેલો ઘટક છે A13. આપણે સમજ્યા છીએ એ પ્રમાણે AIJ લખ્યું હોય તો I તે હાર ક્રમાંક હોય અને J તે સ્તંભ ક્રમાંક, એટલે 13નો અર્થ થાય પહેલી હાર, ત્રીજા સ્તંભનો ઘટક, પહેલી હાર અને ત્રીજો સ્તંભ, એટલે કયો ઘટક થાય, 19. ક્લિયર? એટલે A13 લખ્યો આપણે 19. પછી હવે બીજો ઘટક A21. A21 એટલે બીજી હાર, પહેલા સ્તંભનો ઘટક, બીજી હાર, પહેલો સ્તંભ, આ બીજી હાર અને પહેલો સ્તંભ, એટલે કયો થયો, 35. એટલે A21 થઈ ગયો 35. ક્લિયર? પછી ત્રીજો ઘટક છે A33, એટલે ત્રીજી હાર, ત્રીજો સ્તંભ, તો ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ કયો ઘટક થયો, -5, એટલે A33 થયો -5. ક્લિયર? પછી ચોથો ઘટક છે A24, એટલે બીજી હાર, ચોથો સ્તંભ, એટલે ઘટક કયો થયો, 12, એટલે A24માં આવે 12. ક્લિયર? અને છેલ્લો પાંચમો ઘટક છે A23, એટલે બીજી હાર, ત્રીજો સ્તંભ, 5x2. A23 કયો આવશે, 5x2. ક્લિયર? દાખલા નંબર 1 અહીંયા પૂરો થયો. આ દાખલા નંબર 1 પ્રમાણે તમારે ઉદાહરણ 1 આવશે, જે 100 પ્રયત્ન કરવાનું રહેશે. બરાબર, દાખલાને અનુરૂપ જે પણ ઉદાહરણ આવતા હશે હું તમને કહેતો રહીશ, એ પ્રમાણે તમારે નોટ ડાઉન કરવાનું, એટલે કયા દાખલા ક્યારે આવી ગયા ખાસ ધ્યાનમાં રહે. ક્લિયર? અચ્છા, મારી પાસે ઉદાહરણ અમુક ગણેલા હશે, હું તમને ખાલી ફક્ત બતાવી દઈશ, એટલે તમારી પાસે તમે વિડીયો પોઝ કરીને પણ એ તમારે ત્યાંથી હિન્ટ લઈ શકો છો. બરાબર, અત્યારે ઉદાહરણ 1 મેં તમને 100 પ્રયત્ન આપ્યું છે, તે ઉદાહરણ 1 જો અહીંયા આખું આ ગણેલું છે. 3.1 એટલે ઉદાહરણ 3.1 લખ્યું છે, એનો અર્થ છે ત્રીજા ચેપ્ટરનું પહેલું ઉદાહરણ. આ એની રકમ છે, એની સમજૂતી છે, બરાબર, અને આ એનો જવાબ છે. ક્લિયર? આ ઉદાહરણ 1 છે, અહીંથી આટલી એની રકમ અને આ એનો આન્સર. બરાબર, માહિતીનું 3x2 શ્રેણીક સ્વરૂપ આ પ્રમાણે દર્શાવ્યું છે. ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક એ કારખાના 3ના, અહીંયા લખ્યું છે કારખાના 3ના સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. આ ઉદાહરણ 1ની હિંટ થઈ ગઈ તમારી પાસે. બરાબર છે, હવે દાખલા નંબર 2 જોઈએ છે આપણે. જો કોઈ શ્રેણીકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષા કઈ હોય. એક પ્રશ્ન પૂરો થઈ ગયો. એમાં બીજો પ્રશ્ન છે, જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી. એટલે પહેલાં આપણે 24 માટે જવાબ આપી દઈએ. એક જ પ્રશ્ન છે એવું આપણે માનીએ કે ભાઈ જો કોઈ શ્રેણીકને 24 ઘટકો હોય તો તે શ્રેણીકની કક્ષા કેટલી. કક્ષા એટલે હાર અને સ્તંભની સંખ્યા આપણે કહેવાની છે. આગળ આપણે સમજ્યા કે ભાઈ જો કોઈ શ્રેણીકમાં, જો શ્રેણીકનો પ્રકાર
m ક્રોસ n હોય તેમાં ઘટકોની સંખ્યા કેટલી થાય? m ઇન્ટુ n. ક્લિયર? હવે આપણે અત્યારે ઘટકોની સંખ્યા કેટલી વાત કરી? 24. તો 24 ઘટકો કોનો કોનો ગુણાકાર થાય? તો 24 ના આપણે અવયવ પાડવાના હોય તો એક તો 24 એકા 24 એવો ઓપ્શન આવે, પછી બીજો ઓપ્શન 12 દો 24 થાય, પછી ઓપ્શન 3 × 8 થાય, પછી ઓપ્શન 6 × 24 થાય. હવે કોઈ નવા બીજા ઓપ્શન કોઈ છે નહીં. ક્લિયર ને? બીજા કોઈ ઓપ્શન હવે નથી. 1 24 2 12 3 8 અને 6 4. હવે 24 જેનો ગુણાકાર હોય એવો બીજો ઓપ્શન છે નથી. તો આના આધારે એની કક્ષાઓ નક્કી થાય. લખાણ કઈ રીતના કરીશું એ સમજીએ. લખાણ આ પ્રમાણે થશે. આપણે એ પહેલાં ડિટેલ આપી દઈએ કે જો શ્રેણીકની કક્ષા એમ ક્રોસ એન હોય તેના ઘટકોની સંખ્યા એમ એન થાય. ચલો હવે આપણે અહીંયા જે વાત કરી રહીએ છીએ 24 ઘટકોવાળા શ્રેણીકની શક્ય કક્ષાઓ નક્કી કરવાની છે. તો 24 કોનો કોનો ગુણાકાર થઈ આપણે અહીંયા બતાવી દીધું છે. 24 એટલે 1 × 24, 2 × 12, 3 × 8, 4 × 6, આટલા ઓપ્શન છે. ક્લિયર? તો એટલે આપણી જે શ્રેણીક હોઈ શકે એ કયા કયા પ્રકારનો હોઈ શકે? તો એક હાર અને 24 સ્તંભ, અથવા તો એને બદલી નાખો 24 હાર અને 1 સ્તંભ, બંને પ્રકારના ઓપ્શન હોઈ શકે. તો 1 24ના આધારે બે જવાબ લખે, 1 24 24 1. પછી બીજો ઓપ્શન છે 2 12, તેના આધારે પાછા બીજા બે જવાબ આવે, 2 બાય 12નો પણ શ્રેણીક હોઈ શકે અને 12 બાય 2નો પણ શ્રેણીક હોઈ શકે. સમજાય છે? પછી 3 ક્રોસ 8, 8 તરી 24 એટલે 3 બાય 8નો પણ હોય અને 8 બાય 3નો પણ શ્રેણીક હોઈ શકે. પછી 4 6 છે એટલે 4 ક્રોસ 6 અને 6 ક્રોસ 4 6 બાય 4, એટલે કુલ 8 જવાબ આપણે મળે. એટલે જેમાં ઘટકોની સંખ્યા 24 હોય એવા કુલ કેટલા પ્રકારના શ્રેણીક આપણને મળી શકે? તો કે 8 શ્રેણીક આપણને મળી શકે. ક્લિયર? અચ્છા આગળ વધીએ. હજી એમાં બીજો એક જવાબ આપો છે, જો શ્રેણીકની કક્ષા 13 હોય, સોરી જેના ઘટકોની સંખ્યા 13 હોય એવા કેટલા શ્રેણીક શક્ય બને? તો ઘટકોની સંખ્યા 13 હોય એવા શ્રેણીકોની સંખ્યા આપણે નક્કી કરવા સૌથી પહેલાં 13 કોનો કોનો ગુણક છે એ નક્કી કરીએ. બરાબર? 13 ઘટકોવાળા શ્રેણીકની શક્ય કક્ષા આપણે શોધવા, 13 ઘટકવાળા શ્રેણીકની શક્ય કક્ષા શોધવા ગણિત આ પ્રમાણે આપણે ગણીશું. ચલો 13 કોનો કોનો ગુણાકાર થાય? 13માં ફક્ત એક જ ઓપ્શન છે, 13 એકા 13, બીજો કોઈ ઓપ્શન આવે નહીં. તો આનો આ 1 13નો ઉપયોગ કરીને આપણે 2 શ્રેણીક બનાવી શકીએ. બરાબર? આથી માગેલ શ્રેણીકોની શક્ય કક્ષા કેવી થઈ ગઈ? 1 13 અથવા તો 13 1. ક્લિયર? આવો જ બીજો પ્રશ્ન છે દાખલા નંબર 3માં. અને આ જ પ્રશ્ન આપણે પ્રશ્ન 2માં ગણ્યું, 24નો જવાબ આપવાનો હતો, 13નો જવાબ આપવાનો હતો. હવે ત્રીજા પ્રશ્નમાં શું કીધું? શ્રેણીકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષા કેટલી? પછી એમાં એમાં જવાબ આપવાનો છે 5 ઘટકો હોય તો કેટલું. હવે આગળ આપણે સમજ્યા પ્રમાણે એ જ સેમ મેથડ થઈ ગઈ કે ભાઈ એમ ક્રોસ એન ઘટકો હોય તો ઘટકોની સંખ્યા થઈ જાય એમ એન. આપણે પહેલો જવાબ આપવાનો છે 18નો. બરાબર? તો 18 ઘટકોવાળા શ્રેણીકની આપણે જે શક્ય કક્ષા શોધી છે એ માટે 18 કોના કોના ગુણક છે એ નક્કી કરી લઈએ. તો 18 આપણને 1 × 18 મળે, 2 × 9 મળે અને 3 × 6 મળે. 3 ઓપ્શન છે. બરાબર? તો આના આ 3 ઓપ્શન આવ્યા એટલે આપણે હવે ક્લિયર જ છે કુલ કેટલા જવાબ આપણને મળે? 6 મળે. અહીંયા ડિક્લેર આપણે કરેલા જ છે. આથી માંગેલ શ્રેણીકોની શક્ય કક્ષાઓ કેટલી થઈ જાય? તો 1 18 18 1, પછી 2 9 9 2, 3 6 થી 3 6 6 3. ક્લિયર? અને હવે બીજો એમાં ને એમાં જવાબ છે 5 માટે. 5 અવિભાજ્ય આંકડો આવે એટલે 2 જ ઓપ્શન આવે. ક્લિયર? 2 કયા ઓપ્શન? તો 5 કોનો ગુણક થાય? 5 એકા 5, બીજો ક્યાંય આવે નહીં એટલે 1 બાય 5 અથવા 5 બાય 1, 2 જ ઓપ્શન આવે. ક્લિયર? એટલે દાખલા નંબર 2 અને 3 ગણ્યા આપણે. તો આ દાખલા નંબર 2 ગણ્યો એ પ્રમાણે તમારે ચેપ્ટર 3નું ઉદાહરણ 2, આ ચેપ્ટરનું ઉદાહરણ 2 100 પ્રયત્ન થશે. તમને અહીંયા એકવાર હિંટ આપી દઉં. બરાબર? જો આ રહ્યું 3.2 અહીંથી સ્ટાર્ટ થાય, આ એની રકમ છે અને આખી એની આ ગણતરી કરેલી છે અહીં સુધી. બરાબર છે? તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. દાખલા નંબર 4 જોઈએ, એની રકમ જો અહીંયા. જો કોઈ 2 ક્રોસ 2 શ્રેણીક એ, એના ઘટકો એ આઈ જે અહીંયા લખેલા છે, બરાબર, એના એ આઈ જેના સભ્યો આપણે આ પ્રકારની 3 શરતના આધારે મળતા હોય, બરાબર, તો શ્રેણીક એની રચના આપણે કરવાની છે. તો કુલ 3 પ્રશ્નો છે અહીંયા. શ્રેણીક એની રચના કરો. બરાબર? 3 અલગ અલગ પ્રશ્નો થયા. અત્યારે માત્ર પહેલી જ શરત જોઈએ કે ભાઈ 2 ક્રોસ 2 શ્રેણીક લખવાનો છે, એટલે એના કુલ કેટલા ઘટકો હોય? 4 ઘટકો હોય. એના ઘટકો એ આઈ જે કહીશું અને કોઈપણ ઘટક એ આઈ જે શોધવાનું આ સૂત્ર છે. બરાબર? 2 પ્રશ્નો અત્યારે ભૂલી જઈએ આપણે.
આ પ્રકારની સરહદનું પાલન કરતા ઘટકો હોય એવો એક શ્રેણીક આપણે બનાવવાનો છે, બરાબર છે? જો ગણતરી કરીને આપણે લઈએ, અહીંયા મેં રકમ લખેલી જ છે કે ભાઈ 2x2 શ્રેણીક એ લખવાનો છે. હવે 2 અહીંથી દાખલાની શરૂઆત કરીએ. ચલો એ કેવો શ્રેણીક છે? 2x2 બે હાર બે સ્તંભ ઘટકો હોય તો આ પ્રકારનો ઘટક છે. એટલે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક એટલે 1-1 થયો, પહેલી હાર બીજા સ્તંભનો ઘટક એટલે 1-2 થયો. ચલો બે હાર બે સ્તંભ પૂરા થઈ ગયા. હવે બીજી હારના પહેલા સ્તંભનો ઘટકનો આ ઘટક થયો અને આ સ્થાન બીજી હાર બીજા સ્તંભનો થયો એટલે આ શ્રેણીક આપણે શોધવાનો થયો. આ શ્રેણીક માટે આપણે કેટલા ઘટક શોધવાના થયા? 4 ઘટક. અને આ 4 ઘટક શોધવા આપણે આ શરતનો ઉપયોગ કરવાનો છે, બરાબર? ચાલો પહેલો ઘટક શોધું A11. આ ઘટક શોધવા મારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સૂત્ર શું કહે છે? I પ્લસ J. અહીંયા આઈ અને જે 1 છે એ બંનેનો સરવાળો, પછી એની 2 ઘાત અને પછી એને 2 વડે ભાગવાના છે. સમજાવ્યું? પહેલાં ઘાત એપ્લાય થઈ જશે પછી જ આપણે ભાગાકાર થશે. એટલે 1 વત્તા 1 કેટલા થયા? 2. આ 2નો વર્ગ ઉપર થયો 4. 4 ભાગ્યા 2 અને ફાઇનલ જવાબ આવ્યો 2. કોનો જવાબ આવ્યો? 1-1. આ પ્રમાણે 1-2 ગણીએ. આઈ જગ્યાએ 1, જે જગ્યાએ 2, 1-2 આ સૂત્રમાં ઉપર 2 ઘાત છેદમાં 2. 2 ને 1 3, 3નો વર્ગ થાય 9 ભાગ્યા 2. આપણે ભાગાકાર નહીં કરીએ, 9/2 આની આ જ પોઝિશનમાં રાખીશું. હવે ઘટક આવ્યો 2-1. ખાસ ધ્યાન રાખજો, પહેલો ઘટક જે છે એ આઈ કહેવાય, એટલે આઈ બરાબર 2. આઈ પ્લસ જે ઉપર 2 ઘાત. જો કે અહીંયા પ્લસ છે એટલે ભૂલથી આગળ પાછળ થાય તો આ પ્રશ્ન પૂરતો વાંધો ન આવે, પણ ક્રમ ખાસ ધ્યાન રાખવો પડે. 2 વત્તા 1 3, 3નો વર્ગ અહીંયા પણ 9 છેદમાં 2. છેલ્લો ઘટક આપણે એ 2-2 ઘટક લાવવો છે. 2-2 આઈ 2 છે, જે પણ 2 છે એની 2 ઘાત છેદમાં 2. 2 ને 2 4, 4નો વર્ગ 16, 16 ભાગ્યા 2 બરાબર કેટલા થઈ ગયા? 8. એટલે જવાબ આપણે લખીએ, માંગેલ શ્રેણીક, માંગેલ શ્રેણીક પહેલો ઘટક A11 જે આપણને 2 મળ્યો, પછી 1-2 બીજો ઘટક જે 9/2 મળ્યો, પછી 2-1 ઘટક જે આપણને એ પણ 9/2 મળ્યો અહીંયા આવશે, છેલ્લું સ્થાન એટલે 2-2નું સ્થાન જે આપણને કેટલા મળે છે? 8. એટલે આ માંગેલ શ્રેણીક થઈ ગયો. આ શરતનું પાલન કરે એવો 2x2 પ્રકારનો શ્રેણીક આપણે શોધ્યો. સમજાયું? આ જ પ્રમાણે હજી બીજા 2 શ્રેણીક એ જેની શરતને અનુરૂપ આપણે શોધવાના છે, બરાબર છે? હવે એ પ્રશ્ન 4નો બીજો ઓપ્શન, બીજી શરત છે એ આઈ જે, ઘટક શોધવાની શરત છે આઈ અપોન જે. કુલ 4 ઘટકો શોધવાના. એ જ પ્રમાણે આપણે પહેલો ઘટક 1-1 શોધીએ. શરત શું કહે છે? આઈ ભાગ્યા જે અને 1 ભાગ્યા 1 1. બીજો ઘટક A12 આઈ અપોન જે 1/2. ત્રીજો ઘટક 2/1 એટલે 2 થઈ ગયા. ચોથો ઘટક A22 એટલે આઈ અપોન જે 2/2 1. કુલ 4 ઘટકો આપણને મળ્યા. ક્રમ ખાસ ધ્યાન રાખો, 1-1નું સ્થાન પહેલું છે એટલે એનો જે જવાબ આવ્યો પહેલો 1 અહીંયા જ આવે, 1-2નું સ્થાન બીજું છે એનો જવાબ 1/2 અહીંયા જ આવે, પછી બીજી હાર પહેલા સ્તંભનો ઘટક જે 2 અહીંયા આવી ગયો અને બીજી હાર બીજા સ્તંભનો ઘટક 1 અહીંયા આવી ગયો. ક્લિયર? એટલે માંગેલ શ્રેણીક થઈ ગયો આ પ્રમાણે. અને એ જ પ્રશ્નમાં ત્રીજો ઓપ્શન આ છે, એ આઈ જે ઘટક આ શરતનું પાલન કરતો હોય તો એ ઘટકો શોધીએ. શરત છે આઈ પ્લસ 2x જે, એટલે આઈમાં ઉમેરાય છે. શું ઉમેરાય છે? જેને 2 વડે ગુણીને પછી જે જવાબ આપણને સરવાળા તરીકે મળે એની 2 ઘાત એપ્લાય કરવાની, વર્ગ કરવાનો, પછી જ મળેલા જવાબને આપણે 2 વડે ભાગીશું. ક્લિયર? ચલો આના પણ 4 ઘટકો આપણે શોધીએ. પહેલો ઘટક 1-1 એટલે આઈ જગ્યાએ 1 અને જે જગ્યાએ 1 મૂકી દો તો 1 પ્લસ 2x1 છેદમાં 2. હવે ગણતરી આપણે કરીએ તો 2 એકા 2 એટલે આ ભાગ થયો 2, એમાં 1 ઉમેરો એટલે 3, આ સરવાળો થઈ ગયો 3, એનો વર્ગ થયો 9 છેદમાં 2 જે છે એમને મજ. પછી A12 આઈ જગ્યાએ 1 જે જગ્યાએ 2, 2 ગુણ્યા 2 4, 4 વત્તા 1 5, 5નો વર્ગ ભાગ્યા 2 એટલે 25 ભાગ્યા
બે, એ ટુ વન, ટુ પ્લસ ટુ ઇન્ટુ વન, એટલે બે એકા બે, આ બે અને આ બે ચાર, ચારનો વર્ગ સોળ ભાગ્યા બે એટલે આઠ, છેલ્લે એ ટુ ટુ, એટલે ટુ પ્લસ ટુ ઇન્ટુ ટુ, એટલે બે દુ ચાર, ચાર ને બે છ, છનો વર્ગ છત્રીસ ભાગ્યા બે, છત્રીસ ભાગ્યા બે અઢાર. એટલે ચાર ઘટકોમાં પહેલો જવાબ નાઇન બાય ટુ, બીજો પચીસ ભાગ્યા બે, ત્રીજો આઠ, ચોથો અઢાર. ક્લિયર? દાખલા નંબર ચાર અહીંયા પૂરો થયો. આ જ પ્રકારે પાંચમો પ્રશ્ન છે, જેમ અહીંયા ત્રણ ઓપ્શન હતા ચોથા પ્રશ્નમાં, બરાબર, એવા અહીંયા પાંચમા પ્રશ્નમાં બે ઓપ્શન છે. રકમ આપણે જોઈએ વ્યવસ્થિત, અહીંયા પણ આપણે થ્રી ક્રોસ ફોર ક્ષણિક મેળવવાનો છે. થ્રી ક્રોસ ફોર ક્ષણિકના સભ્યો આ પ્રકારની શરતને અનુરૂપ મેળવવાના છે અને આ બીજી પ્રકારની શરતને અનુરૂપ પણ મેળવવાના છે. તો પહેલી શરતના આધારે આમાં ઘટકો મૂકવાના, બીજી શરતના આધારે આમાં ઘટકો મૂકવાના, ટુ આઈ માઇનસ છે. ક્લિયર? હવે થ્રી ક્રોસ ફોર એ કુલ કેટલા ઘટકો થાય? બાર ઘટકો. બાર ઘટકો આપણે શોધવાના થશે, બરાબર ને? જો થ્રી ક્રોસ ફોરનું આપણે અહીંયા વ્યાપક ઉદાહરણ આપેલું છે, પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, સોરી પહેલી હાર પહેલો સ્તંભ, અહીંયા ભૂલ લખેલી છે, અહીંયા વન ટુ આવે, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ચોથો સ્તંભ, પછી બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો, બીજી હાર ચોથો, એ પ્રમાણે આ ત્રીજી હાર માટે લખેલું છે. હવે આપણે પહેલા પ્રશ્ન જવાબ આપીએ. પહેલા પ્રશ્નમાં સૂત્ર છે વન બાય ટુ માઇનસ ત્રણ આઈ વત્તા જે, આ માનાંકમાં છે. આ શરત ક્યાં છે? માનાંકમાં. પહેલો ઘટક લખવાનો છે વન વન, આઈ જગ્યાએ વન, જે જગ્યાએ વન, વન બાય ટુ માઇનસ ત્રણ, આઈ જગ્યાએ વન, જે જગ્યાએ વન, માઇનસ ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ, માઇનસ ત્રણ અને વત્તા એક, માનાંકની અંદર થાય માઇનસ બે, આ માઇનસ બેનો માનાંક પ્લસ બે થઈ ગયો, બે બે ઉડીને એક. પછી ઘટક લખીએ વન ટુ, વન બાય ટુ માઇનસ ત્રણ, આઈ જગ્યાએ એક, જે જગ્યાએ બે, માઇનસ ત્રણ વત્તા બે એટલે માઇનસ એક, અને માઇનસ એકનો માનાંક પ્લસ એક, વન બાય ટુ ઇન્ટુ વન એટલે વન બાય ટુ. પહેલી હાર ત્રીજા સમનો ઘટક એટલે ત્રણ આઈ, આઈ એટલે વન, જી એટલે ત્રણ, આ માઇનસ ત્રણ પ્લસ ત્રણ એટલે થઈ ગયો ઝીરો, આગળનો વન બાય ટુ અને આ ઝીરો એટલે ફાઇનલ જવાબ થઈ ગયો ઝીરો. હવે પહેલી હાર ચોથા સમનો ઘટક વન બાય ટુ માઇનસ થ્રી ઇન્ટુ ફોર, માઇનસ ત્રણ વત્તા ચાર, આ થઈ ગયો પ્લસ એક, એક અહીંયા આવી ગયો એટલે આ પહેલી હાર પૂરી થઈ. અહીંયા પહેલી હારના ચાર ઘટકો આવી ગયા. આ જ પ્રમાણે બીજી હારની ગણતરી છે, બહુ સરળ છે, તમને જોઈને જ ખ્યાલ આવી જશે. અને ત્રીજી હારના ઘટકો આ રહ્યા, એ પણ બહુ સહેલાથી તમને ખ્યાલ આવે એમ છે. આમ તો સો પ્રયત્ન જ હોય, પણ આપણે પહેલી હાર તમને સમજાવી દીધી. આ જે બાર ઘટકો આવે એ બાર ઘટકો તમે અહીંયા ગોઠવેલા છે. ખાસ ધ્યાન રાખવાનું, સ્થાન ચૂકાય નહીં. જેમ કે આ ત્રીજી હારના ઘટકો છે તો આ ચાર ત્રીજી હારમાં આવી ગયો, સેવન બાય ટુ અહીંયા, ત્રણ અહીંયા અને ફાઇવ બાય ટુ. ક્લિયર? અને આ જ પ્રશ્નનો દાખલા નંબર પાંચ બાદ બીજો ઓપ્શન છે, બીજો એક શ્રેણીક મેળવવાનો છે, એ પણ થ્રી ક્રોસ ફોર જ મેળવવાનો છે. એટલે આમાં પણ આપણે બાર ઘટકો શોધવાના છે, પણ એની શરત છે ટુ આઈ માઇનસ છે. એટલે આઈને બે વડે ગુણવાનો, એમાંથી જે બાદ કરો, બરાબર. જેમ કે વન વન ઘટક લાવો છે તો આઈ બરાબર વન, એટલે જે બેથી ગુણાય એક બાદ થશે, એટલે બે એકા બે, એમાંથી એક બાદ થાય તો એક, પછી વન ટુ એટલે બે એકા બે માઇનસ બે ઝીરો, પછી વન થ્રી એટલે વન માઇ બે એકા બે ઓછા ત્રણ માઇનસ એક, પછી વન ફોર ઘટક એટલે વન અહીંયા આવે ચાર, બે એકા બે ઓછા ચાર એટલે માઇનસ બે. આ પહેલી હાર આપણને મળી ગઈ, બરાબર. આ પ્રમાણે અહીંયા બીજી હારના ચાર ઘટક થાય અને આ ત્રીજી હારના ચાર ઘટક, એ ચાર ચાર ઘટકો જે આપણને મળી ગયા અહીંયા લખી દેવાના છે. એટલે આ રીતે આપણે શ્રેણીક શોધી શકીએ, જે પણ શરત આપણે કીધી હોય એ પ્રમાણે. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? તો આ પ્રકારે ઉદાહરણ ત્રણ છે, તમારે સ્વ પ્રયત્ન કરવાનું છે, જેના ઘટકો એ આઈ જે વન બાય ટુ મોડમાં આઈ માઇનસ થ્રી જે શરત દ્વારા મળે, એવો થ્રી ક્રોસ ટુ શ્રેણીક આપણે શોધવાનો છે, બરાબર. એની પણ ગણતરી તમને બુકમાં જોવા મળશે, બહુ ઇઝી છે. ક્લિયર? તો આ લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ, બરાબર. ઉદાહરણ ત્રણ તમારે સ્વ પ્રયત્ન થયા.